શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી આગવી ઓળખ ઊભી કરનાર રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા દિવ્યાંગ બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાના હેતુથી વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત રોટરી ક્લબ ઓફ પાલનપુર તેમના ક્લબને 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગ વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે પાલનપુર શહેરના રોટરી હોલ ખાતે પાલનપુર અને ડીસા ખાતે ચાલતા દિવ્યાંગ સેન્ટરોના બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાના હેતુથી વાર્ષિક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા ખાતે ચાલતા ખુશીઓ કા ઘર અને પાલનપુર ખાતે ચાલતા એસકે મેવાડા દિવ્યાંગ સેન્ટરના 40 જેટલા બાળકોએ ભાગ લઈ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. અને હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીને લઈને કોરોના વેક્સિન પર વિશેષ ભાર મૂકી વેક્સિન લેવા માટે સંદેશો પાઠવ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેતા તમામ બાળકોને પ્રોત્સાહિત કરી ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરીના ગવર્નર અશોક મંગલ સહિત ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો અને દિવ્યાંગ સેન્ટરોના સંચાલકો ઉપસ્થિત રહી અને દિવ્યાંગ બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ વર્ષે રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ જ્યુબલી 75મું વર્ષ ઉજવવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે અમે અલગ અલગ પ્રોગ્રામ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, જે સમાજ કલ્યાણના ઘણા બધા કાર્યો કરી રહ્યા છીએ, જેના ભાગરૂપે આજના દિવસે અમે દિવ્યાંગ બાળકો સાથે એમનો એન્યુઅલ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ બાળકો એ ડૉક્ટર એસકે મેવાડા લાયન્સ સ્કૂલમાંથી તેમજ ડીસા ખુશીઓના ઘરમાંથી આવેલ અને આવેલ બાળકોએ ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ, જેમાં વેક્સિનેશનની અવેરનેસના પ્રોગ્રામ તેમજ એમના અવનવો કર્તવ્યો અહીંયા એમણે રજૂ કર્યા હતા. આ પ્રોગ્રામ ખૂબ જ સફળ બનાવવા માટે અમારી ટીમે ખૂબ જ મહેનત કરી હતી, જેના અમારા કોમ્યુનિટી ચેરમેન રોટરી અંદાજભાઈ પડિયાર તેમજ તેમની ટીમ દ્વારા આ પ્રોગ્રામમાં ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. આ પ્રોગ્રામના સમર સ્પોન્સર અમારી ક્લબ દ્વારા કરવામાં આવ્યો હતો અને બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આભાર.